માં આદ્યશક્તિનું આસ્થા અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. નવ દુર્ગાની શક્તિ, ભક્તિ અને સમર્પણનો ભાવ એટલે નવરાત્રિ. સમગ્ર ગુજરાતની અંદર જ્યારે નવરાત્રિનો ઉત્સવ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે ત્યારે અલગ અલગ વિસ્તારની અંદર અને અલગ અલગ સમાજની અંદર એક ભાતીગળ લોક સંસ્કૃતિના આગવા દર્શન થઈ રહ્યા છે. કારણ કે અનેક લોક પરંપરાઓ છે, અનેક સમાજની પોતાની એક આગવી પરંપરા હોય છે, પહેરવેશની તો સાંસ્કૃતિક વારસાની પણ આગવી એક પરંપરા હોય છે. તે વારસો દરેક સમાજની અંદર જોવા મળે છે. એવા એક વારસાની જ વાત કરવી છે આપણે, સમાજના વારસાની વાત કરવી છે. કૃષ્ણ ભગવાને રાસ આપ્યો છે તે પરંપરા જાળવી રાખી છે. ખાસ કરીને આહિર સમાજ માંગરોળ તાલુકાની વાત કરવી છે, તેમને એ ગરબીને નિહાળવી છે, તેમનો પરંપરાગત રાસ નિહાળવો છે. એ રાસ નિહાળીએ ત્યારબાદ તેની પાછળ રહેલું રહસ્ય, તેમની ઐતિહાસિક કથા શું છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. આહિર સમાજમાં કૃષ્ણ ભગવાનના વખતમાં જે ટ્રેડિશનલ ડ્રેસ કે અમારો જે આહિરનો ડ્રેસ છે જે અમે લોકો પહેરીએ છીએ, કૃષ્ણ ભગવાનના વખતમાં ગોવાળિયાઓ જે પહેરવેશ પહેરતા આહિરોનો, એ પરંપરા બસ અમે જાળવી રાખીએ. આ જગતમાં, આ સૃષ્ટિ ઉપર 5000 વર્ષ પહેલાં એક એવું વ્યક્તિત્વ, એક એવું ચરિત્ર એક નિર્માણ થયું, એક એવો પવિત્ર આત્મા માનવ સ્વરૂપે ભગવાનના રૂપમાં, આ જગતગુરુના રૂપમાં અવતર્યો અને તે કૃષ્ણકાળ વખતથી 5000 વર્ષ પહેલાંથી જે ભગવાને રાસ આપ્યો છે, જે રાસમાં તેના તમામ પ્રકારના રસ સમાયેલા છે, આવો રાસ જે એક પરંપરાથી ચાલ્યો આવે છે, તે આહિર સમાજમાં તે આહિરો અને આહિરાણીઓ, આહિરના દીકરાઓ અને દીકરીઓ તે 5000 વર્ષથી આ એક રાસ લે છે. તે માં નવદુર્ગાના સાનિધ્યમાં આ ગરબાના રૂપમાં પરિવર્તિત થયું છે. આ જૂના કાળથી આ એક પરંપરા છે, તેના મૂળમાં કૃષ્ણ છે. આ કૃષ્ણએ જે રાસ આપ્યો છે તે રાસ રમવા માટે માંગરોળ તાલુકા આહિર સમાજના આંગણે માં જગદંબાના ખોળામાં આહિર સમાજના દીકરા દીકરીઓ, યુવાન યુવતીઓ, વડીલો, આગેવાનો સૌ તે પવિત્ર એક કાર્યક્રમ માણે છે. આ તો મને રેઈના બેસણા
અત્યારે ખાસ કરીને તમે જોવો તો યુવાનોમાં ફેશનનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે આજે નવરાત્રિમાં અમારા માંગરોળ તાલુકા આહીર સમાજના આ માતાજીના સાનિધ્યમાં જ્યારે યુવાનો ગરબે રમવા આવે છે ત્યારે અમારો જે આહીરનો પ્રાચીન જે ઓરિજિનલ ટ્રેડિશનલ ડ્રેસ છે, સાંસ્કૃતિક વારસો જેમાં છુપાયેલો છે એવા ટ્રેડિશનલ ડ્રેસમાં આવે છે, અને એનાથી વિશેષ અમારી બહેનો દીકરીઓ જે અહીંયા એનો ટ્રેડિશનલ આહીર સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રમે છે, ખરેખર જોવાલાયક હોય છે. અમને પણ એક આનંદ થાય છે કે અમારા સમાજનો આવો પ્રાચીન સાંસ્કૃતિક વારસો છે આ દીકરીઓએ હજુ સુધી જાળવી રાખ્યો છે. સાથે સાથે અમારા પ્રાચીન જે ઘરેણા છે, કડલા વગેરે જે ડોકમાં પહેરવાના હોય છે, હાર એવા વગેરે પહેરીને આવે છે, અમારા માટે ખૂબ સારી વાત છે. અને અમને ગૌરવ થાય છે કે અમારા સમાજ પણ આવું સુંદર મજાનું આયોજન કરે છે, અને અમારા યુવાનો અને બહેનો દીકરીઓને આ સમયમાં આ વાત પોતાની પોતાની વાત પોતાનો જે ડ્રેસ છે એ પહેરવાનો મોકો મળે છે, એટલે ખૂબ અમારા માટે આનંદની વાત છે. માં શક્તિની ઉપાસના કરવા માટે મળી છે. ભગવાન કૃષ્ણએ પણ હાલા 5000 વર્ષ પહેલાં મહાકાળીની ઉપાસના કરી અને શક્તિ માગી હતી. કારણ કે એને સંસ્કૃતિનું કામ કરવું હતું, ધર્મનું કામ કરવું હતું. જો ધર્મ અને સંસ્કૃતિનું કામ કરવું હોય તો નવલા નોરતાની અંદર માં શક્તિની ઉપાસના કરવી જોઈએ, અને ઉપાસના કરીએ એને શક્તિ તો ભગવાને મને આપી જ છે. સંસ્કૃતિ અને ધર્મ જાળવો તે અમારા ક્ષત્રિયોનો ધર્મ છે. આહીર એટલે ક્ષત્રિય છે, અને ક્ષત્રિત્વ અમારું ભણાય નહીં, વિલું પડે નહીં, ઢીલું પડે નહીં, એટલે દર વખતે માના સાનિધ્યમાં અમે મળીએ છીએ. કાયમ દજાયું ચડે માનવ્યું તમે એક વાર આવો મારા દ્વારકાના ધામમાં. એક વાર આવો મારા દેવભૂમિ દ્વારકામાં. હે પ્રજા સડાવે ઉગરી ને પૂજા ને કરે ઉગરી માનવ્યું તમે એક વાર આવો મારા કારકના ધામમાં. એક વાર આવો મારા દેવભૂમિ દ્વારકામાં.